સિવિલ હોસ્પિટલ અમદાવાદ. ડોક્ટર બનવાના સપના સજાવતા અગણિત તાલાઓની સ્વપ્ન સૃષ્ટિ, હેલ્થ કેર રૂપી પાંખડીઓ અને મેડિકલ એજ્યુકેશન રૂપી સુવાસનો સુમેળ એટલે એક પુષ્પ, સિવિલ હોસ્પિટલ. પણ આ પુષ્પની સુવાસને તરોતાજા રાખનારા આધારસ્તંભ એટલે ABCD. સાંભળવામાં અંગ્રેજીના પ્રથમ ચાર મૂળાક્ષર લાગતા આ ABCD હકીકતમાં તો એક વિશ્વ છે, BJMC તેજસ્વી યુવાધનનું, આ યુવાધનની યુવાનીનું અને આ યુવાનીમાં વણાયેલી અનેકાનેક યુથફુલ કહાનીનું. હોસ્ટેલના આ ચાર બ્લોક એટલે કે ઈસવીસન 1984 બનેલ એ બ્લોક, બી બ્લોક, સી બ્લોક અને ઈસવીસન 1975 બનેલ ડી બ્લોક ખરા અર્થમાં ઐતિહાસિક સ્થળો કહેવડાવવાને લાયક છે. જ્યાં નવોદિત આગંતુકો ડી બ્લોકને પોતાનું ઘર બનાવે છે, ત્યાં જ વળી સિનિયર્સ એ બ્લોક અને બી બ્લોકની શાન વધારે છે. અને સી બ્લોકની તો વળી વાત જ શું. સી બ્લોક એટલે શીના સમણાઓની દુનિયા. અહીં વસ્તી માનુનીઓના લીધે એનું તો આગવું જ માન છે. પણ આગળ જણાવ્યું તેમ આ ચારેય બ્લોક એક વિશ્વને સમાવે છે અને એ વિશ્વની મુલાકાતે નીકળવાનો એક અનુભવ માણવા લાયક તો ખરો. દરવાજે પહેલી વાર પગ મૂક્યાનું સર્વને યાદ હશે અને છેલ્લી વાર પગ મૂક્યાનો ગમ પણ. આ દરવાજે રાહ જોયાનું સર્વને અભિમાન હશે અને થાકીને બાકડે બેસવાનો રંજ પણ. સમય પહોંચવાની જવાબદારી યાદ હશે અને છતાં 5 મિનિટ મોડા થઈ જવાનું મન પણ. રસ્તે નીકળતી ગર્લ્સનું અવલોકન યાદ હશે અને પછી FB પર કરેલી એ ચહેરાની સર્ચ પણ. કોઈ વહાલાને મળવાની બેચેની યાદ હશે અને એને બાઈ કહેતા અશ્કોનો રંગ પણ. આ દરવાજા ભલે દેખાવે સામાન્ય હોય પણ પગ મૂકતા જ એક નવી દુનિયામાં ડોકિયું કરાવે. ક્લિનિક જતી વખતેની હેડલાઇન વાંચવાની ઉતાવળ અને ફ્રાઈડેના મૂવી શો જોવા માટેની ખેંચાખેંચી એટલે ન્યૂઝપેપર જોવા. સચિનની બેટિંગથી લઈને દીપ્તિના સેટિંગ સુધીનું ડિસ્કશન. ક્રિકેટના ટોપિક વખતે બની જતા BCCI ચેરમેન. ગમતા ન્યૂઝ કે સ્ટોરી વાંચવી હોય તો બપોર પહેલા જ વાંચી લેવી, કેમ કે પછી તો એ પર્સનલ થઈ ચૂક્યા હોય. અને ગમતી સેલિબ્રિટીઝની તસવીરો થઈ ચૂકી હોય રૂમના દિવાલ કે કબાટની શોભા. બાઇકની ચાવી ખોવાઈ હોય કે બુક્સ વેચવી હોય કે પછી બીજે બીટ્સના ઓડિશન માટેની નોટિસ હોય. સમગ્ર હોસ્ટેલમાં ન્યૂઝ સ્પ્રેડ કરવા માટેના એપિસેન્ટર એટલે નોટિસ બોર્ડ અને પિલર. મેસ, થોડી વાતો, થોડું હાસ્ય અને કાકા કે માસીની પ્રેમ ભરેલ વાનગીનું ચટપટું કોમ્બિનેશન. એ બ્લોકની રવિભાઈની કેન્ટીન, બી બ્લોકના સુમેરભાઈના ચા પરાઠા, તો ડી બ્લોકની મહેન્દ્રભાઈની કેન્ટીન અને પ્રતાપભાઈની મેસ, તો હોસ્ટેલ સાથે દાયકાઓથી જોડાયેલા ધૂળી માસી, તારામાસી અને સી બ્લોકના શાંતા માસી. બોયઝ હોસ્ટેલમાં મેસના માસી માં જેવા પ્રેમથી વાત્સલ્યની સોળમ મહેકાવે છે, તો સી બ્લોકમાં એકમાત્ર સેન્ટ્રલ મેસના કાકા હોંશે હોંશે ગરમા ગરમ રોટલી ખવડાવે છે. સી બ્લોકમાં મેસ સાથે પેરેલલ ચાલતું ટિફિન કલ્ચર, તો એ કે બી બ્લોકમાં માસી રંગીલા બોયઝને ગર્લફ્રેન્ડ કે ફ્રેન્ડ સાથે ક્યાંય જોઈ જતા જાહેર કરેલ ખટમીઠી જાસૂસી. વળી જ્યારે બોયઝ હોસ્ટેલ મેસમાંથી સી બ્લોકમાં ટિફિન જાય તો આજ માસી વળી પૂછે પણ લે કે બેટા વહુનો ફોટો તો બતાવ. બુધવારે સાંજે દરેક મેસની નવીન વાનગીઓ મિત્રોની થાળીમાંથી કરેલો ટેસ્ટ 56 ભોગનો અહેસાસ કરાવે છે, તો રવિવારની ફિસ્ટ માટેનું ડિસ્કશન ઘણીવાર તકરાર પણ કરાવે છે. ડોક્ટર્સની વ્હાઇટ કોટેડ લાઈફને ટીવી રૂમ રંગોથી સજાવે છે. ડોક્ટર્સની સાથે સાથે 24 કલાકની ફરજ એ પણ બજાવે છે. ડાઇનિંગ રૂમની જેમ ડીશ લીધી અને પલાઠી વાળી, આવી મજા તો આપણને થિયેટરમાં પણ ક્યાં આવે છે. LCDના આગમનનું સેલિબ્રેશન, અહીં પોતાના ફેવરિટ પ્રોગ્રામને જોવા થતો ટાઈમિંગ ક્લેશ અને પરિણામે થતી ડાયહાર્ડ ફેન્સની લમણાજીક બધી જ હોસ્ટેલમાં સર્વવ્યાપક છે. ન્યૂઝ ચેનલ, મૂવી કે મેચ હોય ત્યારે ટીવી રૂમ એ સ્ટેડિયમ કમ સિનેમા હોલ જ બની જાય છે. અમુક ચુનંદા ડેલી સિરિયલમાં થતો ટ્રાફિક, ક્લિનિક્સથી આવીને ટીવી રૂમમાં કાઢેલું ડોક્યુ અને બપોરે ખુરશી ગોતવા થતી મઠામણ અને અનહદ કોમેન્ટ્સનો વરસાદ એ સી બ્લોકના અભિન્ન હિસ્સા છે. IPL મેચમાં થતી KKR અને CSKના ફેન્સ વચ્ચેની બોલાચાલી, ફૂટબોલ ક્રિકેટ વચ્ચેનું ભારત પાકિસ્તાન જેવું શીતયુદ્ધ અને રિમોટની ટૂંકી આવરદા એ બોયઝ હોસ્ટેલના રોજિંદા કિસ્સા છે. ટીવી રૂમમાં જો કંઈ સૌથી વધારે જોવાતું હોય તો એ મૂવીઝ, અને મૂવી પછીની આપણી બીજી પેશન એટલે ક્રિકેટ, વર્લ્ડ કપ. વાહ યાર, વર્લ્ડ કપ વખતે ઊભો થયેલો એ જુવાળ તો અદ્વિતીય હતો. મલિંગાના એક એક બોલ પર ઊંચો થઈ જતો શ્વાસ, ઝહીરની બોલિંગ વખતે થંભી જતા વિચારો અને ગંભીરનો 97 રને આઉટ થયાનો એ અફસોસ, અને ધોનીની 11 વાગ્યાની વિનિંગ સિક્સની વિજયી ચીચિયારીઓ તો સિવિલને વિજયી નાદથી ગુંજતી કરી મૂકી હતી. અને પછી તો શું હતું, શરૂ થયેલી આપણી દબદબાભેરની ઉજવણી. આજ તો યુવાની છે જે જોશથી પાર્ટી કરે છે
અને એટલા જ હોંશથી ટીવી રૂમમાં જન્મેલા ગલુડિયાને ટામેટા ખવડાવી ઉછેર પણ કરી જાણે છે. તો વળી ડી બ્લોકના નવા નિવાસી તો ટીવી અને ડીવીડી રેન્ટ પર લાવીને પણ મજા માણે છે. જુદી છે જિંદગી મિજાજે મિજાજે, જુદી છે બંદગી નમાજે નમાજે. દરેક રૂમની અલગ કહાની, અલગ આનંદ, અલગ પ્રકાશ, પણ બધે ક્ષેત્રફળ તો સરખું જ. રૂમમાં મંદિર માટે રિઝર્વડ કોર્નર, તો ક્યાંક પછી રણબીર, કોહલી, મેસીના અને ક્યાંક શારાપોવા, કેટ કે એન્જેલિના જોલીના પોસ્ટર્સ. રૂમ નંબરથી ઓળખ ત્યાંના રહેવાસીની થાય છે, તો રજવાડી લોબી જેવું ત્યાંના લોબીવાસીનું એડ્રેસ બની જાય છે. અને રૂમમાં 4.5 વર્ષ કાઢ્યા હોય પછી તો બંધ આંખે પણ રૂમનો દરેકે દરેક ખૂણો પોતીકો લાગવા લાગે છે. રૂમની હવા શ્વાસમાં સુવાસ બની જાય છે, એની ફરસ સિલક જેવી મખમલી બની જાય છે, અને એની દિવાલોએ ખરતા રંગ સાથે કેટલાય નવા તાંતડા જોડતી જાય છે. કોઈએ કહ્યું છે કે મારી પાછળ મારી હસ્તી એ રીતે મિટાઈ ગઈ જળમાંથી લીધી આંગળી ને જગ્યા પુરાઈ ગઈ. પણ અહીં એવું નથી મિત્રો, અહીં તો દિવાલ પર લખેલ નામ વર્ષો વર્ષ સુધી અમર થઈ જાય છે. હોસ્ટેલનો સૌથી વર્સેટાઇલ ભાગ એટલે રૂમ કહી શકાય. રાતની મોડે સુધી ખપતથી માંડીને કોઈ વાર નાયા વિના ક્લિનિક જવાની તૈયારી, કોઈ રૂમમાં જીમના ઇન્સ્ટ્રુમેન્ટ્સ તો ક્યાંક વળી નોવેલ્સનું લાઇબ્રેરી જેવું કલેક્શન, ક્યાંક ચાલતી રોક પાર્ટી તો ક્યાંક થતી સ્વદેશ સફર, વળી સી બ્લોકમાં તો ક્યાંક ક્યાંક ચાલતી ચંદ્રિકાની બ્યુટી ટ્રીટમેન્ટ પણ હોય, ક્યાંક સૂતા કુંભકર્ણો તો ક્યાંક આખી રાત જાગતા નિશાચરો, અને વળી ક્યાંક વાંચતા પડાકુઓ, ક્યાંક મમ્મીના બનાવેલા નાસ્તાથી વધેલી ટીઆરપી તો ક્યાંક રૂમે રૂમે થતી મેગીની ઇન્ક્વાયરી, ક્યાંક પિકનિક કે પ્રેશર પહેલા થતો કોસ્ચ્યુમનો ડેમો તો ક્યાંક એ પછી માણવામાં આવતી ગોસિપ્સની જોરદાર પડો. ગર્લ્સ હોસ્ટેલમાં ટેડી બિયરની આબાદી, તો બોયઝ હોસ્ટેલમાં એ પાછળ ઓબ્વિયસલી થતી પૈસાની બરબાદી. જો ગેલેરી ના હોય તો રૂમ્સ અધૂરા લાગે. આ લીલા વૃક્ષોની ઘટા, સવારનું એ સોનેરી અજવાળું, સાંજની એ શરમાળ લાલી અને રાતની આ ચાંદ તારા ભરેલી થાળી, અને ગેલેરીમાં ફોન પર થતી ગુફ્તગુને ભૂલી જાઉં તો મારે તો ગેલેરીને પણ મનામણા કરવા જવા પડે. ડી બ્લોક ગેલેરીમાંથી ડેન્ટલ હોસ્ટેલનું વિહંગાવલોકન, એ અને બી બ્લોકની સામસામેની ગેલેરીમાંથી થતી વાઇવાની રિવ્યૂની આપલે, અને સી બ્લોકની પાછળ દેખાતી કાર્સની ક્યુઝ, તો ગેલેરીના માર્ગેથી બિલાડી કે વાંદરાની એન્ટ્રી રોકવા રચાતા ચક્રવ્યૂહ, અને હા, હોસ્ટેલમાં મમ્મી પપ્પાનું આગમન એટલે તો રેડ એલર્ટ, અસ્તવ્યસ્ત કપડાનું કબાટમાં પ્લેસમેન્ટ અને પોસ્ટર્સનું રિપ્લેસમેન્ટ, આખરે આખી લોબીમાં થતી જાહેરાત કે બોલવામાં ધ્યાન રાખજો. ધ્યાન તો પણ બાથરૂમની નજીકના રૂમવાળાઓએ રાખવું પડે. બાથરૂમની નજીકના રૂમ એટલે જાણે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ, નહાવાની ભીડને લીધે વેઇટિંગ રૂમ, શેમ્પુ કે સાબુ ભૂલાઈ જાય તો રિસોર્ટ, વળી બાથરૂમ સિંગર્સ વચ્ચે થતી કોમ્પિટિશન અને તેનાથી રચાતું ફ્યુઝન, તો વળી શાવરવાળા બાથરૂમ માટે થતી ધક્કામુક્કી એ આ સભ્ય ડોક્ટરોના વ્યક્તિત્વના નવા જ પાસા બતાવે. પણ એક્ઝામમાં એકદમ જ ઘટી જતો બાથરૂમનો વપરાશ, કેમ કે એક્ઝામ એટલે ડીઓનો વરસાદ ને નાહવામાં સંન્યાસ, એક્ઝામ એટલે ક્યાંક રિવિઝન પતાવવાનું ટેન્શન તો ક્યાંક ફર્સ્ટ ગ્રેડની મથામણ, એક્ઝામમાં મિત્રોની ખપતની ગલીઓ થતી સાંકડી, અને હોસ્ટેલ આવેલા પેરેન્ટ્સથી મળતા કાઉન્સેલિંગ વાતો પાકડી, કોઈને જરૂર દરબારની ચાલી તો ક્યાંય ઝોલ્પી ડેમના ડોઝ પણ ઓછા પડે, ગ્રુપ ડિસ્કશનના નામે ચાલતી લાંબી ખપત ભલે ને એક્ઝામમાં લોચા પડે, ગર્લફ્રેન્ડની રાતે રાયપુર કે માણેક ચોક જઈને કરેલી ઉજાણી ને કંટાળાનો કસ કાઢે એવી આપણી કાળી ચીરી કે મીંડીની મિસબાન, પેપર વખતે સિનિયર તરફથી સપ્લાય થતા સ્ટાર શોટનો સ્લીપ, તો રવિવારે સાંજે ફ્રીટમ બેચ પાસે મંગાવી એ પાર્સલ જ આપણી ફીસ, બેસલક વિશિષ્ટ ચોકલેટ ખાવાની મજા અને સાથે માણેલી વાંચવાની સજા, મેચ ગેસ્ટબુક લોબી સીડી જ્યાં જુઓ ત્યાં એક્ઝામ વોરિયર્સનું બુક સાથેનું સામ્રાજ્ય, જૂની એક્ઝામમાં પહેલા દિવસનું માસીનું લાપસી સાથેનું ઓલ ધ બેસ્ટ, અને હોસ્ટેલ બહાર રિક્ષાઓનો મેળો, ગર્લ્સની કોલેજ લાઇબ્રેરી તરફ ઉપડતી સવારી, તો બોયઝ હોસ્ટેલ લાઇબ્રેરીમાં મિત્રોની એક ટેબલ પર થતી જમાવટ, એક્ઝામિનરને ખુશ કરવાના ચક્કરમાં ક્યાંય ભૂલાઈ જતી ખેલો ફેરીને ઇમ્પ્રેસ કરવા થતી સજાવટ. એક્ઝામનું રીડિંગ જેટલું અઘરું છે એનાથી પણ વધારે કપરું છે આ માકડા જેવા મનને દિવાળી, 31st ડિસેમ્બર અને ઉત્તરાયણ પર લગામ આપી. છતાં અહીં દરેક ઉત્સવનો એક આગવો જ અંદાજ છે, મિત્રતાના રંગમાં રંગાવાનો એ સાજ છે. દિવાળીની રાત્રે કરેલી રંગોળી, સવારે નવા વર્ષનું કરેલું મિત્રનું મીઠું મોડું ઘરથી દૂર હોવાની વાત વિસરાવે છે.
તો 31 ડિસેમ્બરની રાત્રે સીજી રોડ માનેક ચોકની મેદનીથી મન બહેલાવે છે. વળી જ્યારે ધાબે ચડી કાચા દોરા લૂંટેલ પતંગોથી જ મિત્રો પેચ લડાવે છે. આ એ જ હોસ્ટેલ છે કે જ્યાં ગણેશ સ્થાપન થયું હતું અને ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે ગણેશ વિસર્જનની યાત્રાનો પ્રારંભ થયો હતો. નવલા નવરાતની તો વાત જ નવરંગી છે. ગર્લ્સ હોસ્ટેલમાં થતા લો ગાર્ડન, નહેરુનગર જવાના પ્લાનિંગ, ચણિયાચોળી, ઓર્નામેન્ટ્સની ખરીદી અને બાર્ગેનિંગ થતા રૂમે આવીને ગોઠવાતું એક્ઝિબિશન અને ડેમો. એક તરફ સી બ્લોકના મેસ લોબીમાં ચાલતી ગરબા પ્રેક્ટિસ અને નવા સ્ટેપની કોરિયોગ્રાફી, જ્યારે બીજી બાજુ બોયઝ હોસ્ટેલમાં તો આખી લોબીમાં માંડ માંડ કોઈ એકને જ ગરબા ફાવતા હોય તો તેની પાસે લેવાતું ગ્રુપ કોચિંગ. ગરબા શોખીન છોકરાઓના બાંધણીની ચુંદડી લેવા માટે સી બ્લોકના વધી જતા ધક્કા. કોઈએ કહ્યું છે, સર ઉઠા કે ચલતા હું દુશ્મનો કે ઘેરે મેં, સર બચા કે ચલતા હું દોસ્તો કી ગલીઓ મેં. અરે યાર, હોળી હોય તો આવું તો કરવું જ પડે ને. સી બ્લોકના સવારથી બંધ દરવાજા પણ અંતરના ઉમંગથી અંદર જ રમાતી હોળીને ક્યાં રોકી શકે છે. અને હા, ધૂળેટી રમવા માટેના બહાના પણ કંઈ ઓછા નથી હોતા. ઉનાળાની ગરમી હોય, મેચ જીતી ગયા હોય કે એક્ઝામ પૂરી થઈ હોય, ધૂળેટી રમવા તો આપણે હંમેશા તૈયાર. એક્ઝામ એન્ડિંગને ઉત્સવ બનાવતાય અમને આવડે છે, ઢોલ નગારાના તારે ધૂમ મચાવતાય અમને આવડે છે. અબીલ ગુલાલની છોડો હોય કે હોય પાણીની ધૂળેટી, મેડિકોઝ છીએ તો શું, આનંદનો અવસર મનાવતાય અમને આવડે છે. આવી ધૂળેટી તો બોયઝ હોસ્ટેલના બર્થડે સેલિબ્રેશનની શાન છે. શિયાળામાં બર્થડે હોય તો આવી જ બને, મિત્રો કુલરના પાણીથી નવડાવીને જ દમ લેશે. કેમ વળી, મિત્રો તો આવા જ હોય ને. બર્થડે કેકની ફ્લેવર કરતા કલરની નોંધ અહીં વધારે લેવાતી હશે, કેમ કે ખાવા કરતા વધારે કેક તો મોઢા રંગવામાં વપરાતી હશે. એક તરફ ત્યાં બર્થડે બોય આગલા દિવસથી ચિંતામાં હોય કે આખા વર્ષથી રાહ જતા દોસ્તો અને દુશ્મનો પણ આજે રાત્રે કાં તો મારો શર્ટ પાડશે અથવા તો સાવ ધીબી જ નાખશે. જ્યારે બીજી તરફ બર્થડે ગર્લ અઠવાડિયા એકથી હરકાતી હોય કે આજના દિવસની પ્રિન્સેસ અને સ્ટોર સુપર તો એ જ છે. હોસ્ટેલની બહારની આબોહવા પણ ઘણી રસપ્રદ છે. એ બ્લોકની સામેની ન્યૂ નર્સિંગ કોલેજ, બી બ્લોક સામેનું આ ગમતીલું ક્રિકેટ ગ્રાઉન્ડ અને પ્રભુમાં જમવા જતા બોયઝ દ્વારા થતું સી બ્લોકનું અવલોકન તથા આજુબાજુમાં લાચાર દર્દીનું રાત્રિ રોકાણ તો બી બ્લોકમાંથી ડાયરેક્ટ વીરાંજલીમાં એમ. વીરાંજલી ગાર્ડનનું છે વૃંદાવન ઉપનામ, રાધાઓ અને કાનાનું છે આધાર. વહેલી સવારે જોગિંગ અને સાંજે પ્રકૃતિના સાનિધ્યનો આસ્વાદ. નવા ચહેરાની એન્ટ્રીથી શરૂ થતી મેસેજની શૃંખલા તો કોઈની ગેરહાજરીનો અહેસાસ, કોઈની ધીમી મૂંઝવાતી આવતી યાદ તો કોઈ સાથે થતી વાતોની મીઠાશ. ટેકરા પર દોસ્તોની જામતી મહેફિલ અને બેન્ચીસ એ લવબર્ડની જગ્યા છે ખાસ. જોકે વીરાંજલીની બહાર એક અલગ જ દુનિયા દેખાય. એવું લાગે જાણે આખા ગામનું ક્રિકેટ અહીં જ રમાય. નાઇટ ક્રિકેટમાં તો બધા જોશે જોશે જોડાય, જગ્યા ન મળે તો ક્રિકેટ રમતું થોડું છોટાય. અહીં તો હોસ્ટેલની લોબી પણ એક ઉત્તમ પીચ ગણાય. ક્રિકેટ મેચના ચોગ્ગા છગ્ગા અને ક્લીન બોલ્ડની રમત વચ્ચે ક્યારેક રસ્તેથી ગુજરતી એક નાજુક નમણી પીચની જોઈ ટીમનો ઇરફાન પઠાણ અચાનક જ જન્નતનો ઇમરાન હાજી બની જાય. સચિન જો હોસ્ટેલમાં ક્રિકેટનો મહાનાયક છે તો બેખામ અહીં ફૂટબોલનો ગોડફાધર. ફૂટબોલ અને વોલીબોલ પ્રેક્ટિસ હાથ પગને ટાંટિયા તોડતી તો ક્રિકેટ પ્રેક્ટિસ કેન્ટીન અને લોબીના કાચ. બોયઝ હોસ્ટેલમાં વોલીબોલ ગ્રાઉન્ડ, જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં બેડમિન્ટન. બીજી ગેમ્સ છે કેરમ, ચેસ અને ટેબલ ટેનિસ. સી બ્લોકમાં ટીવી ટેબલ રમતા રમતા ટીવી રૂમની મોજ મણાય, જ્યારે બોયઝ હોસ્ટેલમાં એવરગ્રીન ટેરેસ પર ગેમ હોય તો વરસાદમાં આ ટેરેસ પર જ પાછું ફૂટબોલ રમાય. આ ટેરેસ જ છે યુનિટી મેન્ટેન કરવા માટેની મીટિંગ્સની ઓપન સ્પેસ. તો લવબર્ડ માટે મોબાઈલ પર એની જાનુ સ્વીટુ સાથે વાત કરવાનું ગમતીલું પ્લેસ. વળી ગરમી જ્યારે ત્રાહિમામ પોકાર આવતી હોય ત્યારે રાતે સુવા માટે સિલેક્ટ કરેલો આ કોમન બેડરૂમ અને 4-5 વાગ્યા સુધી આસાનીથી થઈ જતી ખપત. આ છે હોસ્ટેલના ટોપ ફ્લોરના સ્વયંસેવકો દ્વારા રંગાયેલી છત. ટોપ ફ્લોર ભલે હોસ્ટેલના ક્રાઉનની જેમ ચળકતો હોય પણ ગરમીથી બચવા આવા પ્રયોજનો કરવા જ રહ્યા. કદાચ આ જ રીઝન છે મિડલ ફ્લોરનું ચહીતો ફ્લોર હોવા, ઓછી ગરમી, શાંત વાતાવરણ અને પરિણામે રૂમ મેળવવા માટે થતી પડાપડી. સૌથી બેસ્ટ ફ્લોર એટલે ગ્રાઉન્ડ ફ્લોર. અહીંના રૂમ્સનો આગવો યુઝ આવતા જતા ક્લોક રૂમ તરીકે, જલ્દીમાં કોઈને પૈસા પૂરા પાડવા પણ થાય. અહીં રોજિંદુ સંભળાતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલે ટીવી રૂમનું, માસીની વાતો તો ક્યારેક ઝઘડાનું અને નીચે ભેગા થતા મિત્રોનું અવાજનું એક રેડીમેડ.
આ સીડી છે જે આ ત્રણેય ફ્લોરને જોડે છે. દિવસે જેટલી વ્યસ્ત રાત્રે એનાથી પણ વધુ છે. કોઈ ભણેશ્રી ત્યાં માંગતા, કોઈ ગણેશ્રી હૃદયભંગ ફ્રેન્ડનું પેચઅપ કરાવતા, તો કોઈ વળી ફોન પર પ્રેમના મધુર રાગ આલાપતા. પ્યાર ઇશ્ક મોહબ્બત લવ, આ ટોપિક તો 1984 થી હોસ્ટેલ સાથે જોડાયેલો. હોસ્ટેલ એટલે આ અહેસાસનો આરંભ અને આ અહેસાસના સફરની સતરંગી કહાની. સૌ પ્રથમ તો હોય નંબર મેળવવાની મથામણ, પછી ક્રશ સાથે ચેટથી શરૂ થતા ઉજાગરા, પ્રપોઝલ આઈડિયાઝ માટેના જાગરણ સુધી લંબાતા. ગોઠવાયેલા જોડામાં બોયઝનું ફૂડ બ્લોક તરફનું પ્રયાણ, બાઇક પરની ગપશપ ને બાકી રહેતી વાતોનું ફોન પર લંબા. કોઈની ગમતી વાતો કરવા માટે ટેરેસ, તો કોઈકને વળી શિવાળાના બાથરૂમ કે લોબીના કોર્નર જેવી સીટ લેતી. બોયઝ હોસ્ટેલમાં ગર્લફ્રેન્ડના નામથી મજનૂની ઓળખ થાય અને 4 મહિનાની ફિલ્ડિંગ પછી ફિક્સ થયું હોય તો મોટી પાર્ટી ને સેલિબ્રેશન. માઇલ મળે પેલીની નાની અમસ્તી કે ઉજવીએ ફોરવર્ડ મેસેજની મજા, આમે પાર્ટી માટે આપણી પાસે ક્યાં છે બહાના. વર્ષ દર વર્ષ થતી સિનિયર સ્ટુડન્ટની પિકનિક પાર્ટી અહીં છે પ્રાણ. સિનિયરથી થતી માવજત એ હોસ્ટેલ લાઈફનો અભિન્ન હિસ્સો છે. સ્ટડી હોય કે લાઈફની કોઈ પણ કોન્ટ્રોવર્સી, બેડ હેલ્થમાં મદદ હોય કે નમ્રતા માટેનો ઠપકો હોય, બુક સપ્લાય હોય કે ફર્સ્ટ યરમાં થિયેટર લિસ્ટ સપ્લાય, સિનિયર ભાઈઓ કે દીદી ઓલવેઝ દેર અને હેપી ટુ હેલ્પ, અને જુનિયર્સ નાના ભાઈ બહેન જેવા થોડા તોફાની, મસ્તીખોર અને હંમેશ કામ કરવા સક્ષમ. અહીંયા વગર માંગી ઘણું બધું મળી જાય. કોઈ પ્રથમવાર અહીં આવીને ઘરને યાદ કરીને રડતું હોય તો એને ઘર, પ્રેમમાં ગમ ખાઈને રડતું હોય તો મિત્રો, અને હોસ્ટેલ છોડીને જતી વખતે અઢળક યાદો મળી જાય. હોસ્ટેલમાં રહેતા રહેતા અમે મિત્રતાની એવી કેડી કંડારીએ છે કે પાછળ વળીને જોઈને આંખોમાં ઉપજતી જ્ઞાન જાણે કે આખી જિંદગીની ઉપજ લાગે. હોસ્ટેલમાં રહીને મળતી આજીવન ભેટ એટલે ફ્રેન્ડ્સ અને એમને આપેલું પેટને, ક્યારેક તો આ મિત્રો જ અહીંયા રહેવાનું કારણ બની જાય છે. એનાથી જ સવાર ઉગે છે અને એની સાથે જ ખપાવીને રાત પોડી જાય છે. પ્રેમ પણ જો સિંધુમાં બિંદુ બનીને ઓગળતો હોય તો આ એક માત્ર સાગર એ મિત્રતા છે. મિત્રતા જે જિંદગી કરતા પણ મોટી બની જાય છે અને ખિલખિલાતા હાસ્યમાં બધા ગમ વિસરાઈ જાય છે. મિત્રો જ આ જિંદગીના ફલક પર અનંતથી લઈને અનંત સુધી છવાયેલા રહે છે. હેન્ડસમ કે બ્યુટીફુલ રેસિડેન્ટના ઓબ્ઝર્વેશનથી લઈને પેશન્ટની ખરાબ કન્ડિશન સુધી, મેચિંગ ઇયરિંગ્સની મથામણથી શરૂ કરીને મિસમેચ થઈને આવેલા બેચમેટ્સની પંચાત સુધી, પતંગમાં આપેલી પાર્ટીથી લઈને મધરાતે મિત્રો વચ્ચે શેર કરેલી મેગી સુધી, મૂવી જોવાના પ્લાનથી લઈને ગોવા આબુની સ્પેશિયલ ટ્રીપની ક્રેવિંગ સુધી, માંડા મિત્રની માવજતથી લઈને અચાનક જ થઈ ગયેલી બબાલમાં કોઈને મારવા લઈને દોડેલા બેટ અને સ્ટમ્પ સુધી, ચેટ કરતી વખતે ગ્લસ થતા ફ્રેન્ડની ટાંગ ખીચાઈથી લઈને ટૂથ એન્ડ ડેરમાં મોઢામાં આંગળા નાખીને કરાવેલી કબૂલાત સુધી, બાઇકની ચાવી માંગવાથી લઈને ફર્સ્ટ ડેટ પર જવા ઉધારી કરેલા કપડાં, પરફ્યુમ અને શૂઝ સુધી, કોઈ નવા બનેલા કપલના કાગડો કે કાગડી કોણ કઈ થરું લઈ ગયું એના ડિસ્કશનથી લઈને ફ્રેન્ડ્સની લવ લાઈફના ડિસ્કશન સુધી, મમ્મીને આપવાના બહાનાથી શરૂ કરીને સિંગલ ફ્રેન્ડને કમિટેડ બનાવવાની સાજિશ રચતા હેપી ક્લબના વોલન્ટરી મેમ્બર સુધી, બ્રોકન અપ ફ્રેન્ડને સાંત્વનાથી માંડીને બીજા દિવસે લાઇબ્રેરીમાં કોઈ નવું શોધી આપવાના અમર વાયદા સુધી, સગાઈની પાર્ટીથી લઈને ઇનલોઝને પટાવવાની ટ્રીક સુધી, અને કોલેજના ફેરવેલના ગુડબાયથી લઈને 15 વર્ષ પછીની રિયુનિયન પાર્ટીની અદ્વિતીય રંગત. બસ ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ્સ જ અને એમની સાથેની ક્ષણે ક્ષણની યાદોની ભાગીદારી. મિત્રતાના રૂપમાં જાણે ખુદાની બંદગી, હોસ્ટેલ એટલે જિંદગીની પાર જાણે બીજી જિંદગી.